जय गुरुदेव। ऋषि चिंतन चैनल में सौ परिजनों हार्दिक स्वागत करवामां आवे छे। आजनो विषय छे तपथी सिद्धिओ मळे छे। सौ प्रथम आपणे गायत्री महामंत्रनो उच्चारण करीशुं। ओम भूर्भुवः सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मित्रों, लोखंडने तपाव्या वगर आपणे तेमांथी किंमती हथियार बनावी शकता नथी, बीजा कोई छूटक भाग पण बनावी शकता नथी। तमे एमांथी शुं बनावशो? साहेब, अमारुं मन तलवार बनावानुं छे। लोखंडमांथी कई रीते बनावशो? पहेला एने तपावीशुं, पीगड़ावीशुं। ज्यां सुधी तेने तपावीने गरम नहीं करीए त्यां सुधी कोई हथियार नहीं बनी शके। आपणी पासे सोनू छे अने तेमांथी आपणे अनेक प्रकारना आभूषण बनाववा छे। केवा केवा आभूषण बनाववा छे? एकदम सुंदर आभूषण बनाववा छे। तो आम ज सोनामांथी बनावो ने? ना साहेब, ज्यां सुधी तपावीशुं नहीं, गाळीशुं नहीं, त्यां सुधी सोनामांथी कोई ज आभूषण बनी शकतुं नथी। गाळवानी अने ढाळवानी क्रिया, मित्रो, बस एवी ज रीते मनुष्यने तपाव्या वगर, ओगाळ्या वगर कोई कीमती नसल बनी शकती नथी। बहादुर महापुरुषोनो इतिहास ज्यारे आपणे वाँचीए छीए त्यारे आपणने ए वातनी खबर पड़े छे कि आ बधी ज व्यक्तिओए तपवू तो पड्यू ज छे, पीगळवू पण पड्यू छे अने ढांचाने अनुरूप ढळवू पण पड्यू छे, गरम थवू पड्यू छे। तमे शुं इच्छो छो? साहेब, अमे तो शांतिथी जिंदगी जीववा इच्छीए छीए, मौज करवा इच्छीए छीए, मजा करवा इच्छीए छीए, અને બીજું શું કરવા ધારો છો તમે? અને તમે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવા માંગીએ છીએ? ખબરદાર, બકવાસ બંધ કરો। કઈ વાતનો? એ વાતનો કે તમે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવા માંગો છો, ભગવાનના રસ્તે ચાલવા માંગો છો, પોતાના શરીરમાંથી શક્તિઓ ઉભારવા ઈચ્છો છો, સિદ્ધિઓ ઉભારવા ઈચ્છો છો, દેવતાને આ શરીરમાં અવતરિત કરવા ઈચ્છો છો। આ ધૃણા ભર્યા જીવનમાં જેમાં વિલાસિતા દાબી દાબીને ભરી છે, અયાશી દાબી દાબીને ભરેલી છે, સ્વાર્થી પણ દાબી દાબીને ભર્યું છે, આ શરીરમાં મહાનતા કેવી રીતે ઉત્પન્ન થશે? ના સાહેબ, અમે મહાનતા ઉત્પન્ન કરી શકીએ છીએ, 11 માળા જપ કરીશું। બંધ કરો તમારી 11 માળા। ના સાહેબ, 11 માળા જપ કરીશું, હનુમાન ચાલીસાનો પાઠ કરીશું, દેવીનો પાઠ કરીશું। તમારી મરજી, ઈચ્છા થાય તે કરો અથવા ન કરો, પરંતુ મહાનતાનો ઉદ્દેશ, આધ્યાત્મિકતાનો એકમાત્ર ઉદ્દેશ છે કે તમારે સ્વયં પોતાને તપાવવા પડશે, પોતાના બહિરંગ જીવનને ગરમ કરવું પડશે। તપાવવા અને ગરમ કરવાની પ્રક્રિયા હું તમને સમજાવતો રહું છું અને એ જણાવી રહ્યો છું કે મનુષ્યને પોતાનો ઉદ્ધાર કરવા માટે અને બીજાઓનો ઉદ્ધાર કરવા માટે તપસ્વીનું જીવન જીવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી, આધ્યાત્મિકતા માટે પણ તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી। વિલાસિતાભર્યું જીવન જીવશો અને આધ્યાત્મિકતાના લાભ મેળવશો। બેટા, આ બેકાર સપના જોવાનું બંધ કર, બંને કામ એક સાથે થઈ શકતા નથી। દુઈ કી એક સંગ નહીં હોહિમ બુઆલું સબ ઠઠાઈ ફૂલા ઉબ ગાલું। તમે બંને કામ એક સાથે કઈ રીતે કરશો? જોરથી હસતો તો આપ ગાલ ફૂલાવી શકશો નહીં અને જો ગાલ ફૂલાવશો તો હસવાનો ઉદ્દેશ પૂરો નહીં કરી શકો। હસવાનું અને ગાલ ફૂલાવવાનું બંને એક સાથે થઈ શકતું નથી। મિત્રો, સ્વાર્થી અને નિંદનીય જીવન, વિલાસી અને વ્યર્થ જીવન જીવતા રહી તમે આધ્યાત્મિકતાની દિશામાં આગળ વધી શકતા નથી। બંને વસ્તુઓ એકસાથે થઈ શકતી નથી। આપણે પૂર્વમાં પણ ચાલીશું અને પશ્ચિમમાં પણ ચાલીશું, પૂર્વ અને પશ્ચિમ બંને દિશાઓમાં તમે એકસાથે ચાલી નથી શકતા। જો તમે પૂર્વ તરફ ચાલશો તો પશ્ચિમ તરફ જઈ નહીં શકો અને પશ્ચિમ તરફ ચાલશો તો પૂર્વમાં જઈ નહીં શકો। એવી રીતે તૃષ્ણાઓ વાસનાઓ ભર્યું જીવન જીવશો તો તમે આધ્યાત્મિક પ્રગતિ તરફ વધી નહીં શકો। આધ્યાત્મિક પ્રગતિ કરવી હશે તો તમારે વાસનાઓ તૃષ્ણાઓ ભર્યા જીવન પર અંકુશ મૂકવો પડશે। તમે આ બંનેનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તે શક્ય નથી। એકને હા પાડો અને બીજાને ના પાડો,
કરવું છે કે નથી કરવું, આ તરફ ચાલવું છે કે નથી ચાલવું, તમે આનો નિર્ણય લઈ લેશો તો ફાયદામાં રહેશો, બંને ચાલશો તો અમે શું કહી શકીએ. બેટા, આ વિશે અમે એક નાનકડો પ્રસંગ કહી સંભળાવીએ છીએ. બંને બાજુ ચાલી શકતો એક સાપ અને એક કાચબાની વાર્તા અખંડ જ્યોતિમાં છપાઈ છે. એક સાપને બે મોં હતા, એક આગળની તરફ અને એક પાછળની તરફ. આ વાર્તા જાપાનની છે. તેનો માલિક જ્યારે તેને દૂધ પીવડાવતો હતો ત્યારે બંનેની વચ્ચે દોરી બાંધી દેતો હતો જેથી બંને સાપ એકબીજા સાથે લડી ન મરે. એ શું કરતા હતા? બંને એકબીજાને કરડવાનો પ્રયત્ન કરતા હતા અને દૂધ છૂટવવાનો પ્રયત્ન કરતા હતા. કાચબો પણ આવો જ હતો. એનું એક મોં પાછળની તરફ હતું અને એક મોં આગળની તરફ. પાછળવાળો કાચબો પાછળની તરફ ચાલવાનો પ્રયત્ન કરતો હતો. આવી રીતે આખો દિવસ ખેંચતાણ ચાલતી રહેતી હતી. અડધો ઇંચ આ બાજુ ચાલ્યો, અડધો ઇંચ આ બાજુ ચાલ્યો, આખો દિવસ આ રીતે ચાલતો રહેતો હતો. મિત્રો, તમારી અંદર પણ જો અલગ અલગ વ્યક્તિત્વ બનેલું હશે તો તમે એકેયમાં સફળતા પ્રાપ્ત નહીં કરી શકો. જો તમે દુનિયામાં અયાશીનું, વિલાસિતાનું, તૃષ્ણાનું જીવન પણ જો જીવવા ઈચ્છતા હશો અને આધ્યાત્મિકતાની ચાલ પણ ચાલવા ઈચ્છશો તો તમારી હાલત એ કાચબા જેવી થઈ જશે જે હમણાં હું કહી રહ્યો હતો. એક નિર્ણય લઈ લો કે તમારે કઈ બાજુ ચાલવું છે. એક રસ્તો બંધ કરી દો. જો તમારે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવું છે તો તમે તમારા ભૌતિક જીવનને તપસ્વી બનાવવા માટે કષ્ટ ઉઠાવો, જીવનને તપસ્વી બનાવો. ભગવાન બુદ્ધ અંતિમ ભગવાન છે જે આપણી સૌથી નજીક આવ્યા છે. ભગવાનના 10 અવતાર થયા છે કે 20, હું એ વિવાદમાં પડતો નથી. 10 અવતારનો પણ ઉલ્લેખ આવે છે અને 24 અવતારોનો પણ ઉલ્લેખ આવે છે. બંને અવતારોમાં છેલ્લો અવતાર આપણા બુદ્ધનો થયો. ભગવાન બુદ્ધ દ્વારા જનસાધારણનું જે રીતનું ઉત્તમ માર્ગદર્શન કરવામાં આવ્યું છે, હું નથી માનતો કે આના કરતાં સારું માર્ગદર્શન કોઈ અન્ય દ્વારા થયું હતું. કલાઓના ઇતિહાસમાં ભગવાનની કલાઓનો જેમ જેમ વિકાસ થયો છે તે ક્રમમાં સૌથી વધારે કલા ભગવાન બુદ્ધમાં છે. ભગવાન પરશુરામજીમાં 3 કલા હતી. પુરાણોમાં રામચંદ્રજીની 12 કલા માનવામાં આવી છે. શ્રી કૃષ્ણ ભગવાનની 16 કલા માનવામાં આવી છે. બુદ્ધની કેટલી કલાઓ માનીશું એ મને ખબર નથી, પરંતુ કલાઓના ક્રમમાં આ ઇતિહાસ વધતો ચાલ્યો ગયો. મત્સ્ય, કચ્છપ, માંડીને વામન, વારા સુધીની કલાઓનો આ ક્રમ પુરાણ ગ્રંથોમાં જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે 16 કલાના માનીએ છીએ તો ભગવાન બુદ્ધની પણ એટલી તો હશે જ. 20 કલા તો એમની માનવી પડશે. પુરાણોમાં ક્યાંક લખ્યું જરૂર હશે પરંતુ મારા ધ્યાનમાં આવ્યું નથી. તેમને નક્કી વધારે કલાઓ રહી હશે. તેમણે એ જણાવ્યું હતું કે સ્વયં પોતાને સંપન્ન અને અન્ય લોકોને સમુન્નત બનાવવા માટે મનુષ્ય જો કંઈ કરવા ઈચ્છે તો તેની ગતિવિધિઓ કેવી હોવી જોઈએ. આને માટે ભગવાન બુદ્ધની પાસે એક જ હથિયાર હતું, તપસ્વીઓનું હથિયાર. તપસ્વીઓનું હથિયાર પ્રાપ્ત કરીને તેઓ સ્વયં સમર્થ બન્યા. મિત્રો, હું વિચારું છું કે દુનિયામાં સૌથી સંપન્ન માનવીઓમાં ભગવાન બુદ્ધનું નામ હોવું જોઈએ. એમના કરતાં બીજું કોઈ માલદાર છે ના, તેમના કરતાં વધુ માલદાર બીજું કોઈ હોઈ શકે નહીં. માલદારોમાં મેં ફળનું નામ સાંભળ્યું છે, હૈદરાબાદના નિઝામનું નામ સાંભળ્યું છે, બીજા પણ બેટા 56 માનવીઓના નામ આવે છે. પરંતુ હું જાણું છું કે ભગવાન બુદ્ધનું નામ ફક્ત આજના જમાનામાં જ નહીં, પહેલાંના સમયમાં પણ તેમના કરતાં અધિક માલદાર કોઈ પણ વ્યક્તિ હોઈ ન શકે. કંબોડિયાનું અંગકોર વાટ ભગવાન બુદ્ધની સંપન્નતાનું સ્મરણ કરાવે છે. એ એક વિશાળ બુદ્ધ વિહાર હતો. બેટા, બીજું જણાવું તમને, આખા સંસારમાં ફરો. આરબ દેશોમાં મક્કા મદીના પાસે જે જૂના બૌદ્ધ વિહાર બનેલા છે તેનો ઇતિહાસ અમે અમારા ભારતીય સંસ્કૃતિનું વિશ્વને અનુદાનમાં લખ્યો છે. મક્કા મદીનામાં જ્યાં હઝરત મોહમ્મદ સાહેબનો મિનાર બનાવવામાં આવ્યો છે ત્યાં બૌદ્ધ વિહાર તેના કરતાં પણ વધારે ઊંચો હતો, ઉપરથી નજરે પડતો હતો. બધા જ મુસ્લિમ
દેશોમાં અને બધા જ આરબ દેશોમાં બૌદ્ધ વિહાર ફેલાયેલા હતા. ક્રાંતિનું મૂળ તપ. ભગવાન બુદ્ધે પોતાના સમયમાં સમયના પ્રવાહને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્ન તેમણે કોના માધ્યમથી કર્યો હતો? પ્રચારકોના માધ્યમથી. તેમની પાસે પ્રચારકોની સેના રહેતી હતી. તો શું આ સેના પંડિતો અને ઉપદેશકોની હતી? ના ભાઈ, તપસ્વીઓની હતી. તપસ્વીઓનું સામર્થ્ય અસીમિત હોય છે. સામર્થ્યની દ્રષ્ટિએ એક જ વ્યક્તિ સંપન્ન હોઈ શકે છે અને તેનું નામ છે તપસ્વી. પરંતુ સંસારની દ્રષ્ટિએ એ જ વ્યક્તિ બળવાન હોઈ શકે છે જેના હાથમાં કાં તો પૈસા હોય કાં તો બંદૂક. ચીની નેતા માઓ કહેતા હતા કે ક્રાંતિ અથવા તાકાત બંદૂકની નળીમાંથી નીકળે છે. માઓની વાત સાચી હોઈ શકે છે. કોને ખબર તાકાત બંદૂકની નળીઓમાંથી નીકળતી હશે. પરંતુ જેને આપણે આધ્યાત્મિકતાની શક્તિ કહીએ છીએ એ આધ્યાત્મિકતાની શક્તિનો જો તમે સ્વીકાર કરતા હો તો હું એમ જ કહું છું કે આ તાકાત એક જ જગ્યાએથી નીકળે છે અને તેનું નામ છે તપશ્ચર્યા. તપશ્ચર્યા સિવાય તે ક્યાંયથી પણ નીકળતી નથી અને નીકળી શકતી નથી. ગુરુજી અને આ ભજન પૂજન, બેટા આ તો તેના શૃંગાર છે. જેવી રીતે બંદૂકની તલવારની મૂઠ અલગ અલગ હોય છે, મ્યાન જુદી જુદી હોય છે, કોઈ સોનામાંથી બનેલી હોય છે, કોઈ હીરા જડેલા હોય છે, જુદા જુદા પ્રકારના શૃંગાર હોય છે અને તે અનુસાર તલવારની કિંમત વધી જાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ કાળે બાદશાહની તલવાર ખૂબ જ સુંદર અને કિંમતી રહેતી હતી. એ શૃંગારના કારણે તેવી જ રીતે મંત્ર તમારા શૃંગાર છે, જપ તમારા શૃંગાર છે, પૂજા તમારો શૃંગાર છે. શક્તિના સ્ત્રોત નથી. જો આ શક્તિના સ્ત્રોત રહ્યા હોત તો પંડિતો પાસે તો અત્યાર સુધીમાં ક્યારનીય તાકાત આવી ગઈ હોત. પંડિત તો બધા જ દેવી દેવતાઓના પાઠ કરવાનું જાણે છે. તમે નથી જાણતા, તમને દેવીઓનો ચંડીનો પાઠ કરવાનું આવડતું નથી, પરંતુ પંડિતજીને આવડે છે. પંડિતજી શ્લોક બોલવાનું બરાબર જાણે છે, તમે નથી જાણતા. જો આની સાથે તપ પણ જોડાયેલું હોત તો અત્યાર સુધીમાં પંડિત અમીર થઈ ગયો હોત, કરોડપતિ થઈ ગયા હોત, દુનિયાના માલિક થઈ ગયા હોત, જો તેમના કર્મકાંડોમાં તાકાત રહેલી હોત તો. તપથી ઉત્પન્ન થાય છે વિદ્યા. મિત્રો, કર્મકાંડમાં તાકાત નથી હોતી. તાકાત ત્યાં હોય છે જ્યાં પોતાને સ્વયંને તપાવ્યા પછી મનુષ્ય શક્તિને ઉત્પન્ન કરે છે. અમે તમને શૃંગી ઋષિનો કિસ્સો જણાવ્યો હતો અને અનેક કિસ્સા જણાવ્યા હતા. ઋષિઓની પાસે કોની મહત્તા હતી? શી મહત્તા હતી બતાવો. વિદ્વાન હતા, પુસ્તક વાંચતા હતા, આપણે ભણ્યા છીએ એટલું તો એ ભણ્યા પણ ન હતા. શું એ લોકો આપણી જેટલા જ જ્ઞાની હતા? આજના PhDના જ્ઞાનનો મુકાબલો પ્રાચીન સમયના વિદ્વાન સાથે કઈ રીતે કરી શકાય? બેટા, પ્રાચીન કાળમાં એક એક ઋષિ એક એક વિષયમાં પારંગત રહેતા હતા. વિશ્વામિત્રજીએ એક વિષયમાં પારંગતતા મેળવી લીધી હતી અને તે ગાયત્રી. ગાયત્રીમાં વિશ્વામિત્રજી PhD કર્યું હતું. આજે અમે બધા જ 30,000 વેદના મંત્રો પર વ્યાખ્યાન કરી શકીએ છીએ. આ જમાનામાં શિક્ષણ વધારે છે. તે જમાનામાં શિક્ષણના કારણે એક્ઝામ પરીક્ષા થતી ન હતી, પરંતુ તપશ્ચર્યાના કારણે એક્ઝામિશન થતી હતી. ઋષિઓનું મહત્ત્વ, ઋષિઓની ગરિમા, ઋષિઓનું ગૌરવ એ વાત પર ટકેલું હતું કે તેમણે પોતાના જીવનમાં તપશ્ચર્યાને એટલી માત્રામાં ગ્રહણ કરી હતી. સાથીઓ, હું તમને એ નિવેદન કરી રહ્યો હતો કે આપના જીવનમાં તપશ્ચર્યાને સ્થાન મળે. જો તમે સ્વીકાર કરો કે અમે તપસ્વી જીવન જીવીશું તો શું થઈ જશે? ત્યારે તમારું બહિરંગ જીવન જે પંચતત્વોનું બનેલું છે, જે પદાર્થો સાથે સંબંધિત છે, જે દુનિયા સાથે સંબંધિત છે અને તેને પ્રભાવિત કરે છે, તેને પ્રભાવિત કરવા માટે તમે તપશ્ચર્યાના માધ્યમથી શિક્ષિત કરી શકો છો અને શ્રદ્ધાળુ બન્યા પછી જો તમારામાં સામર્થ્ય છે
તો ભગવાનને પણ તમે તમારી સહાયતા માટે મજબૂર કરી શકો છો. મજબૂર? હા બેટા, એના સિવાય મારી પાસે બીજો કોઈ શબ્દ નથી. તમે ભગવાનને દયાની વાત કરો છો કે ભગવાન ખૂબ દયાળુ છે, કૃપાળુ છે. જો ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, તો હું એવું વિચારું છું કે કોઈ મૃત્યુ પામ્યું હોય, આ સવારથી સાંજ સુધી બેસું અને ભગવાન કેવા દયાળુ છે તેની પોલ ખોલતો જાઉં. સ્મશાનમાં તમે જાઓ અને ભગવાનની પોલ ખોલતા જાઓ. આ કોણ મરી ગયું? જુવાન માણસ મરી ગયો. તેની મા રડી રહી છે, તેના બાળકો રડી રહ્યા છે, તેની પત્ની રડી રહી છે. આવું કઈ રીતે થયું? આને કોણે મારી નાખ્યો? ભગવાનને. હવે તમે ભગવાનને ગાળો દેશો. તમે હોસ્પિટલમાં જાઓ અને જુઓ કે ભગવાન કેટલો દયાળુ છે. ત્યાં કેટલા માણસોની આંખો ફોડવામાં આવી રહી છે, કેટલાના હાથ કાપવામાં આવી રહ્યા છે, કેટલાયનું શું કરવામાં આવી રહ્યું છે, આ બધું કોણ કરી રહ્યું છે? ભગવાન કરી રહ્યા છે. તો ભગવાનને ગાળ આપીશું? ના, હું ગાળ આપી ન શકું. તમે ગાળ આપો તો પછી તમે શું કહેશો? બેટા, હું આને ફક્ત ન્યાયાધીશ કહી શકું છું. ગુરુજી, તમે ન્યાયાધીશ શા માટે કહો છો? બેટા, હું ન્યાયાધીશ એટલા માટે કહું છું કે વીજળીની જેમ ભગવાનના કેટલાક કાયદા કાનૂન છે. વીજળીના કાયદા અને કાનૂનનું આપણે પાલન કરીએ છીએ ત્યારે તે પંખો ચલાવે છે, બત્તી ચલાવે છે, આપણું રેફ્રિજરેટર ચલાવે છે, બધી જ વસ્તુઓ ચલાવે છે. ભગવાન પણ ખૂબ દયાળુ છે. વીજળી જેવા વીજળી આપણી ખૂબ સેવા કરે છે. વીજળી આપણા ઓરડાને ગરમ કરે છે, વીજળી આપણા ઓરડાને ઠંડો પણ કરે છે, આપણને ટેલિવિઝન બતાવે છે, આપણો રેડિયો ચલાવી દે છે, વીજળી આપણા કૂવામાંથી પાણી કાઢીને લાવી આપે છે. વીજળી જેટલી સેવા કરી શકે છે તેટલી 10 નોકર પણ કરી શકતા નથી. વીજળી આખી રાત આપણો પંખો ચલાવે છે. બેટા, તે ખૂબ દયાળુ છે. તેનાથી વધારે દયાળુ બીજું કોણ હોઈ શકે? માતા કે નોકર પણ આખી રાત પંખો નાખી નથી શકતા. નોકરને પણ ઊંઘ આવી જાય છે. ક્યારેક હાથ ધીમો ચલાવે છે તો ક્યારેક ઝડપથી ચલાવે છે. પરંતુ વીજળી વગર અટકે તમારો પંખો એક સરખી સ્પીડથી ચલાવતી રહેશે. એક દિવસ ચલાવો, બે દિવસ ચલાવો, તે થાક્યા પાક્યા વગર ચલાવતી રહેશે. એનાથી વધારે દયાળુ બીજું કોઈ હોઈ શકતું નથી. એટલા માટે તેને દયાળુ કહેવામાં આપણને કોઈ જ મુશ્કેલી નથી. પરંતુ મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે વીજળી અત્યંત ખોફનાક અને ખતરનાક પણ છે. જો તમે વીજળીનો ઉપયોગ ખોટી રીતે કરશો તો તે તમને મારી નાખશે, તમારા બાળકને મારી નાખશે, તમારી પત્નીને મારી નાખશે, બધી જ વસ્તુઓ બરબાદ થઈ જશે. અરે સાહેબ, તમે તો દયાળુ છો. ના ભાઈ સાહેબ, અમે દયાળુ નથી. તો તમે શું છો? નિયમ છો, મર્યાદા છો, કાયદો છો અને કાનૂન છો. જો તમે આ વાત માની લેશો તો આગળ વધી શકશો. જો તમે એવું જ માનતા રહેશો કે ભગવાનને પટાવીને કામ સાધી લઈશું તો તમે જખ મારતા રહેશો. તમે પટાવવાના ચક્કરમાં ફસાયેલા રહેશો. તો પટાવો. સારું, તો તમે ભગવાનને પટાવીને શું કરશો? અમારું કામ કઢાવી લઈશું. કામ કઢાવવું કોને કહે છે? જે આપણી યોગ્ય અને અયોગ્ય માંગણીઓને પૂરી કરી આપે, જે આપણે માંગીએ તે લાવીને આપી દે, તે મૂર્ખ છે. બેટા, આ વિચાર તમે મનમાંથી કાઢી નાખો. જો આવો જ વિચાર તમારા મનમાં ભરી રાખશો તો તમે આધ્યાત્મિકતા દૂર રહી જશો. આધ્યાત્મિકતા પણ તમારાથી ઘણી દૂર રહેશે, કેમ કે તમે આધ્યાત્મિકતાના સિદ્ધાંતોને જાણતા નથી. તમે ભગવાનના સિદ્ધાંતોને જાણતા નથી. ભગવાનને સહાયતા કરવા માટે મજબૂર કરવામાં આવે છે, વીજળીને મજબૂર કરવામાં આવે છે. પંખો નાખવા માટે આપોઆપ વીજળી પંખો ચલાવી દેતી નથી. પહેલાં આપણે વીજળીનું બટન દબાવવું પડે છે. આવી જ રીતે તપશ્ચર્યા કરવાનું સ્વીકાર્ય ન હોય તો પછી તમે પણ એવી આશા ન રાખો કે ભગવાન દયાળુ છે, દેવતા દયાળુ છે, અમુક દયાળુ છે. એટલા માટે દયાળુતાને વશીભૂત થઈને તેઓ તમારી સહાયતા કરશે. બેટા, આવી સહાયતા તમને નહીં મળે. તમે લખી લો. જો આ પ્રકારની સહાયતા મળી જાય તો અમને કહેજો. તમે એવી શોધ ન કરો. મિત્રો, જો કાલે તમે એવું કહેશો કે ભગવાન ખૂબ દયાળુ હતા, દેવી ઘણી જ દયાળુ હતી અને અમે અગરબત્તી સળગાવી દીધી, નારિયેળ વધેરી દીધું તો દેવી પ્રસન્ન થઈ ગઈ અને અમારી પાસે રૂપિયાનું બંડલ લઈને આવી ગઈ,
જો તમારો આ વિચાર સાચો હોય તો બેટા અમે પણ એવું જ કરીશું અને લોકોને પણ કહીશું કે તમે એક ઘણી જ મોટી શોધ કરી નાખી. ઘણા બધા લોકોએ શોધ કરી છે, કોઈએ વીજળીની શોધ કરી છે, કોઈએ રેડિયોની શોધ કરી છે, કોઈએ અમુકની શોધ કરી છે. તમને પણ હું શોધક માનીશ જો તમે એ સાબિત કરશો કે ભગવાનને ધૂપબત્તી સળગાવીને ફોસલાવી શકાય છે અને ફોસલાવ્યા પછી મનની મરજી પ્રમાણેનું કામ કઢાવી શકાય છે. જો તમારો આ પ્રયોગ સફળ થઈ જશે તો મને ખૂબ પ્રસન્નતા થશે કે તમે ખૂબ મોટી અને ક્રાંતિકારી શોધ કરી નાખી. મિત્રો, ત્યારે હું દરેક વ્યક્તિને એવું જ કહીશ કે તમારે તમારું વ્યક્તિત્વ વિકસિત કરવાની કોઈ જ જરૂર નથી, કોઈ મનુષ્યને પુરુષાર્થ કરવાની જરૂર નથી, કેમ કે આ મહાશયે નવી શોધ કરીને એ બતાવી દીધું છે કે અગરબત્તીથી દેવીનો પાઠ કરવાથી દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. પછી હું બધા જ લોકોને કહીશ કે તમે લોકો ખોટા હતા, આટલી મહેનત તમે નકામી કરી, તમે જે પુસ્તક ભણાવ્યું ખોટું ભણાવ્યું, આપે ખોટો પુરુષાર્થ કરાવ્યો. તમારે આ મહાશયનું કહેવાનું માનવું જોઈતું હતું અને તમારે હનુમાન ચાલીસા વાંચવા જોઈતા હતા, અગરબત્તી સળગાવવી જોઈતી હતી અને પોતાનો સ્વાર્થ સાધવો જોઈતો હતો. પછી હું આજ સુધીની દરેક પરંપરાને બદલી નાખવાનું કહીશ. તમે દરેક વ્યક્તિ જે વધારે છે ખોટું વિચારે છે અને આ મહાશય સાચું વિચારે છે, આ નવા શોધક છે. બેટા, શું તમને કહેવા ઈચ્છું છું કે આપ વાસ્તવિકતાની નજીક આવો. જો તમે વાસ્તવિકતાની નજીક નહીં આવો તો નકામાં હેરાન થશો ને તમારા સમયને વેડફી નાખશો. સફળતાઓના મૂળમાં તપ રહ્યું છે. મિત્રો, તપશ્ચર્યાનું મહત્ત્વ તમને જણાવી ચૂક્યો છું. ભૌતિક પ્રગતિની દિશામાં વધવાની તમારી ખરેખર ઈચ્છા હોય તો તમારે તપસ્વી જીવન જીવવાની તૈયારી કરવી જોઈએ. ભગવાન બુદ્ધે તપસ્યાના કારણે જ સમસ્ત વિશ્વમાં ક્રાંતિ કરી અને તેની કાયાપલટ કરી નાખી, તે ગંદા જમાનાને ઠીક કરી નાખ્યો હતો. તે કઈ શોધ હતી તે તેમણે કરી હતી? તે હતા તેમના કંથાધારી ભિક્ષુ પરિવ્રાજક. પરિવ્રાજક કોણ હોય છે? ફરનારા? ના બેટા, તો લોખંડની ગાડીવાળા હશે, જે ગાડી લઈ આ ગામથી પેલે ગામ ફરતા રહે છે. હા, એ પણ પરિવ્રાજક છે, પરંતુ પેલા પરિવ્રાજક અલગ પ્રકારના હતા. ભગવાન બુદ્ધે સૌથી પહેલું શિક્ષણ પોતાના પરિવ્રાજકોને એ આપ્યું હતું કે તમારે તપશ્ચર્યા કરવી જોઈએ. તેમનો દરેક શિષ્ય પહેલું શિક્ષણ તપશ્ચર્યાનું લેતો હતો. દેવી દેવતાના પાઠનું નહીં, તપશ્ચર્યાનો કેવો પાઠ કરતા હતા? તેમના દરેક પરિવ્રાજકને ખાવા પીવાની બાબતમાં, રહેવાની બાબતમાં, દરેકે દરેક બાબતોમાં એટલા કઠોર નિયમ લાગુ પાડવામાં આવતા હતા કે તેઓ જ્યારે પોતાના બુદ્ધ વિહારમાંથી તપસ્વી જીવન જીવ્યા પછી બહાર નીકળતા હતા અને જ્યાં પણ જતા હતા ત્યાં ક્રાંતિ કરતા કરતા તે આગળ વધતા જતા હતા. હિન્દુસ્તાનમાંથી નીકળ્યા પછી એ પરિવ્રાજક આખા એશિયામાં છવાઈ ગયા. રેગિસ્તાનને પાર કરતા તિબેટના પહાડી વિસ્તાર અને શિખરો ઓળંગીને તેઓ ચીન જઈ પહોંચ્યા. ચીનમાં ભારતમાંથી ગયેલા કુમારજીવથી માંડીને અનેક વિદ્વાન એવા થયા છે જેમણે બૌદ્ધ ધર્મને દૂર દૂર સુધી ફેલાવ્યો. અશોકથી માંડીને હર્ષવર્ધન સુદ્ધાએ જનતા અને શાસન બંનેને એક કરી નાખ્યા. બૌદ્ધ ધર્મને દૂર વધુ દૂર દૂર સુધી ફેલાવવામાં તેમણે પોતાની બધી જ શક્તિઓનો ઉપયોગ કર્યો. ખરેખર જો તમારે બૌદ્ધ દેશ જોવો હોય તો તમારે આજથી 30 વર્ષ પહેલાંના ચીનમાં જવું પડશે. હવે તો 30 વર્ષથી ત્યાં કોમ્યુનિઝમ આવી ગયું છે, પરંતુ 30 વર્ષ પહેલાં ત્યાં અસલી બૌદ્ધ હતા. ચીન હિન્દુસ્તાન કરતાં પણ મોટું છે. તમારે ત્યાં 1 કરોડની વસ્તી હતી. તમારે ત્યાં દરેક જણ બૌદ્ધ ધર્મમાં દીક્ષિત હતો. ફક્ત ચીન જ નહીં, પરંતુ મંચુરિયા, મંગોલિયા, જાપાન, કોરિયા જેવા અનેક દેશ તથા કંબોડિયાથી માંડીને જાવા સુમાત્રા સુધી, ઇન્ડોનેશિયાથી માંડીને મલેશિયા સુધીના સમગ્ર દ્વીપ અહીંથી ત્યાં સુધી બધે જ બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો. ફક્ત આખું એશિયા જ નહીં, પરંતુ યુરોપના ઘણા બધા ભાગ તથા અન્ય દેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો. અક્ષુણ કીર્તિ મળે છે તપસ્વીને. મિત્રો, એ કઈ વાત હતી? એ કીર્તિ હતી જે વ્યક્તિત્વની ચમકમાંથી ઉત્પન્ન થાય છે. આ ધર્મ પ્રચારકોનું
વ્યક્તિત્વ જ છે જેમણે પોતાની ગરિમા વધારવાની સાથે સાથે પોતાનો ધર્મ એટલે કે જે મિશનને લઈને તેઓ નીકળ્યા હતા તેને જાદુની જેમ વાવાઝોડાની જેમ આગની માફક આગળ વધારતા ગયા. સફળતા તેમના ચરણ ચૂમતી ગઈ. સફળતા તેમના ચરણ ચૂમે છે જે તપશ્ચર્યાના સિદ્ધાંત પર વિશ્વાસ કરે છે, જે તપશ્ચર્યાના સિદ્ધાંત પર વિશ્વાસ કરતા નથી, જેમને પોતાની જીભ પર કાબુ નથી, ખાવા ઉપર કાબુ નથી, મોં ઉપર કાબુ નથી, અને ઉપરથી કહે છે કે અમને ભગવાનના દર્શન કરાવી દો, અમુક સિદ્ધિ અપાવી દો, તેઓ એક નંબરના ઢોંકી છે. જેઓ હરામનું મેળવવા ઈચ્છે છે તેમનાથી સફળતા ઘણી જ દૂર ભાગે છે. મિત્રો, શું કરવું પડશે? આપણે આપણા જીવનને તપસ્વી જીવનમાં ઢાળવા માટે તૈયાર કરવું પડશે. આ મુશ્કેલ વાત છે, એટલા માટે વધારે કિંમત ચૂકવવી પડશે. આ નથી સસ્તી વસ્તુ કે નથી સસ્તામાં મળી શકતી. આના પરિણામ અત્યંત મૂલ્યવાન છે, એટલા માટે મૂલ્યવાન વસ્તુઓનું મૂલ્ય ચૂકવવા માટે તૈયાર થઈ જાઓ. તમને બાળપણથી હું એ જ શીખવતો આવી રહ્યો છું કે બ્રહ્મવર્ચસનો સિદ્ધાંત શું છે. તમે બ્રહ્મવર્ચસ એટલે બ્રહ્મ તેજસ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમે તપસ્વી બનો, તૈયારી કરો. ધીરે ધીરે જેમ જેમ બ્રહ્મવર્ચસ તમને સહન થતું જશે તેમ તેમ તમને વધારે તપસ્વી બનાવવાનો અમે પ્રયત્ન કરીશું. શરૂઆતથી અમે તમારી પાસે શરૂ કરાવ્યું છે અને આગળ પણ કરાવીશું. શું કરાવીશું? દધીચીના હાડકાઓમાંથી જે રીતે આગ નીકળતી હતી, વીજળી નીકળતી હતી, તેવી જ રીતે તમારી આંખોમાંથી આગ, આંખોમાંથી વીજળી, તમારી આંખોમાંથી વીજળી, તમારા ચહેરા ઉપર વીજળી છવાઈ જવી જોઈએ, એવું અમે કરીશું. તમને તપાવીને હાલતું ચાલતું વીજળીઘર બનાવીશું. તપાવવાથી બની શકે છે? હા બેટા, બની શકે છે. તમને તપસ્વી જીવનનું શિક્ષણ આપવામાં આવશે. ચિંતનનો પરિષ્કાર છે યોગ. યોગ કોને કહે છે? બેટા, આપણું ચિંતન, આપણી વિચારધારા, આનું નામ યોગ છે. ચિંતન ચરિત્ર અને વ્યવહારને પરિશોધિત કરવાનું નામ છે યોગ. આ દરેકે દરેક ક્રિયાઓ આપણી વિચારણા સાથે સંબંધિત છે. તમારે માટે કોઈ યોગ શબ્દનો ઉપયોગ કરે તો તમે સમજજો કે આનું બધું જ દબાણ, સંપૂર્ણ જ્ઞાન, બધી જ ગતિવિધિઓ ફક્ત આપણા ચિંતનનો પરિષ્કાર કરવા સુધી કદાચ સીમિત છે, અંતરંગને પરિષ્કૃત કરવા સુધી કદાચ સીમિત છે. યોગમાં શું આવે છે? ધ્યાન આવે છે. યોગની અસંખ્ય પ્રક્રિયાઓ આવે છે. ધ્યાનની અસંખ્ય પ્રક્રિયાઓમાંથી પ્રત્યેકને આપણે કર્મયોગ કહીએ છીએ. તમે રાજયોગનું નામ સાંભળ્યું હશે. રાજયોગના ચાર ભાગ શરીર સાથે સંબંધિત છે. આ છે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. આ ચાર શરીરની તપશ્ચર્યા સાથે જોડાયેલા છે. શરીરને કઈ રીતે સ્વસ્થ રાખવું જોઈએ, કઈ રીતે આપણે પ્રાણવાયુ વ્યવસ્થિત રાખવો જોઈએ, આહાર અને વિહારના નિયમોનું પાલન આપણે કેવી રીતે કરવું જોઈએ, આ ચાર તપશ્ચર્યાના પક્ષ છે. આને આપણે તપ કહી શકીએ છીએ. યોગના અન્ય ચાર પક્ષ કયા છે? પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. બેટા, આ આપણા ચિંતન ઉપર નિર્ભર છે. આપણું ચિંતન કઈ બાજુ ચાલવું જોઈએ, કઈ બાબતનું ચિંતન કરવું જોઈએ, અસ્તવ્યસ્ત ચિંતનને કઈ રીતે રોકવું જોઈએ, કઈ રીતે ચિંતનનો પરિષ્કાર કરવો જોઈએ, ચિંતન ક્યાં સુધી લઈ જઈ જવું જોઈએ, આપણે આ ચિંતનનો ભગવાનમાં કેવી રીતે વિલય કરવો, આ બધી જ ચિંતન પર કસરત યોગ કહેવાય છે. તમારે આ યોગ શીખવો જોઈએ. ધ્યાનના બે ભાગ છે. મિત્રો, ધ્યાનને અમે બે ભાગમાં વહેંચી દઈએ છીએ. એક ભાગ એ છે કે આપણા ચિંતનને ભટકતું રોકે છે. આને આપણે શું કહીએ છીએ? આનું નામ છે એકાગ્રતા. એકાગ્રતા કોને કહીએ છીએ? જેને તમે વારંવાર કહો છો કે અમારા મનનો નિગ્રહ કરો. ખરેખર તો આ યોગનો પહેલો ભાગ છે. આપણું મન જે ચારે તરફ ભાગદોડ કરે છે, દોડાદોડી કરે છે, અવ્યવસ્થિત રહે છે, નિરર્થક બાબતોમાં અટવાયેલું રહે છે, એને એક તરફ લઈ આવવું, એક ક્રમના લઈ આવવું, એનો એકાગ્રતાવાળો ભાગ છે. મનનો એક બીજો ભાગ છે જેને આપણે કાર્યમાં લગાવીએ છીએ, કોઈ લક્ષ્યમાં પરોવીએ છીએ. આ મનનો બીજો ભાગ છે. બંદૂકની અંદર શું હોય છે? બંદૂકની અંદર બે ભાગ હોય છે. એક હોય છે જેની અંદર દારૂ અને ગોળીને, બંને વસ્તુઓને કારતૂસમાં બંધ કરીને નાની જગ્યામાં કેદ કરી દેવામાં આવે છે.
કેદ ન કરીએ તો, કેદ ન કરીએ તો બેટા દારૂગોળો ચારે બાજુ ફેલાઈ જશે અને કદાચ જો તેને સળગાવીએ તો ફટ દઈને સળગી ઉઠશે. દારૂગોળા માટે આ સૌ પ્રથમ કામ કરવાનું હોય છે એકાગ્રતાનું. કારતૂસમાં એકાગ્રતા એટલે કે બંદૂકની લાંબી નળીમાં કારતૂસ અને દારૂને એકાગ્ર કરી એ જોવામાં આવે છે કે એ બહુ દૂર એકાગ્રતાની દિશામાં જાય. કદાચ બંદૂકની નળી નાની હોય તો મુશ્કેલી પડશે. લાંબી નળીની વિશેષતા એ છે કે એ ગોળીને દૂર સુધી ફેંકી શકે છે. પિસ્તોલ દૂર સુધી ફેંકી શકતી નથી. તેને માટે તેની નળી લાંબી હોવી જોઈએ. લાંબી નળીમાં કારતૂસ ખૂબ દૂર સુધી એકાગ્ર એક દિશામાં જાય છે એટલા માટે ઘણે દૂર સુધી ફેંકી શકે છે. પિસ્તોલ એવું કરી શકતી નથી. પિસ્તોલ સામેનું મારી શકે છે, લાંબા અંતરનું નહીં. તેનામાં લાંબા અંતર ફેંકીને મારવાની ગુંજાઈશ નથી. નળી લાંબી છે જ નહીં તો લાંબે સુધી કઈ રીતે મારી શકાય. એટલે ધ્યાનનો પહેલો ભાગ છે એકાગ્રતા, જેને લોકોએ મેડિટેશનનું નામ આપ્યું છે. આ પ્રથમ હિસ્સો છે. ધ્યાન યોગનો બીજો હિસ્સો છે લક્ષ્યભેદ, એટલે કે આપણું ચિંતન કોઈ વિશેષ લક્ષ્યમાં લગાડવામાં આવે. વિશેષ લક્ષ્યનો શું અર્થ? વિશેષ લક્ષ્યનો અર્થ છે કે બંદૂક ક્યાં ચલાવવામાં આવશે, ક્યાં મારવામાં આવશે, એનું નિશાન ક્યાં લાગશે. કોઈ નિશાન પણ હોવું જોઈએ. ના સાહેબ, નિશાનની શી જરૂર, અમે તો આમ જ હવામાં ચલાવીશું તો નિશાન વિંધાશે નહીં, હવામાં દારૂગોળો નકામો ફેલાઈ જશે. મિત્રો, જ્યારે ક્યાંક નિશાન લગાવીએ છીએ તો તેને કહીએ છીએ લક્ષ્ય. ધ્યાનના બે ભાગ છે. એક તો આપણું લક્ષ્ય છે કે તેને ક્યાં લગાવીએ, બીજું છે નિગ્રહ. જો આપણે મનનો નિગ્રહ નથી કરી શકતા, મનને એક ભટકાવાની અસ્તવ્યસ્ત રહેવાની બાબતને વ્યવસ્થિત કેન્દ્રિત નથી કરી શકતા, તો આપણી અંદર મનશક્તિનો વિકાસ થઈ શકતો નથી. આપણું મન સામર્થ્યવાન બની શકતું નથી અને હંમેશા અશક્ત બની રહેશે. એકાગ્રતાની પરખ. મિત્રો, આપણું મસ્તિષ્ક, આપણું ચિંતન જે હંમેશા ભટકતું રહે છે, તેને કોઈ ઉદ્દેશ્ય કામમાં વ્યસ્ત કરવું જોઈએ. ત્યારે જ તેનામાં શક્તિ આવે છે અને મનુષ્યના પોતાના ભવિષ્યનું નિર્માણ થાય છે. મને એક ઘટના યાદ આવી ગઈ. રાજા દ્રુપદની દીકરી હતી દ્રૌપદી, જે અત્યંત ખૂબસૂરત અને યોગ્ય હતી. તેના પિતાએ નક્કી કર્યું કે આ છોકરીનો વિવાહ અમે કોઈ એવી વ્યક્તિ સાથે કરીશું જેનું ભવિષ્ય ઉજ્જવળ હોય. કેટલાય ભવિષ્યવેત્તાઓ આવ્યા, પંડિતો આવ્યા. તેમણે કહ્યું કે અમને તમારી વાત ઉપર વિશ્વાસ નથી, પહેલાં તમે તમારું ભવિષ્ય જણાવો, ત્યારે જ અમે તમારી ભવિષ્યવાણીને માનીશું. તમારે ભવિષ્યમાં ક્યારે મરવાનું છે જણાવો. તમને જ જો તમારી ખબર નથી તો પછી તમે અમારું મૃત્યુ કઈ રીતે જણાવશો. તેમણે બધા જ જ્યોતિષીઓને કાઢી મૂક્યા. ત્યારે સમજુ વિદ્વાન વ્યક્તિઓએ કહ્યું કે તો પછી જણાવો કે કઈ વ્યક્તિનું ભવિષ્ય સારું છે, આની સાબિતી શું. ગુરુ દ્રોણાચાર્ય એક વાત જણાવી કે રાજન, કોઈ વ્યક્તિનું ભવિષ્ય સારું છે કે ખરાબ તે જાણવાનો એક જ ઉપાય છે કે તે વ્યક્તિની અક્કલ એક કાર્યમાં એકાગ્ર થાય છે કે નહીં. જે વ્યક્તિની અક્કલ વાંદરાની માફક એક ડાળી પરથી બીજી ડાળી પર કુદાકુદ કરતી હોય, આવું થશે તો આમ થશે, તેમ થશે, ન કોઈ નિશ્ચય, ન કોઈ સંકલ્પ, ન કોઈ શ્રદ્ધા, ન કોઈ ઈચ્છા, ન કોઈ ધારણા, અને ત્યાં પહેલાંને ત્યાં, અહીં સત્સંગ, ત્યાં અમુકનો સત્સંગ, આનો સમાવેશ, પહેલાંનો પણ સમાવેશ, દરેક વસ્તુનો સ્વાદ લેતા રહેવું છે. બધી વસ્તુનો એક એક પાંકડો મારતા જવું છે. કોઈ એક નિશ્ચય નથી. જીવનમાં કોઈ એક લક્ષ્ય નથી. જીવનમાં સ્વાદ તો અનેક પ્રકારના મળી જશે, પરંતુ આવી સ્થિતિમાં સફળતા ક્યાંય નહીં મળે. દ્રોણાચાર્ય કહ્યું કે ફક્ત એવી જ વ્યક્તિ સફળ થઈ શકે છે કે જે દૃઢ નિશ્ચય ધરાવતી હોય અને જેનું મન એકાગ્ર હોય. એકાગ્ર મનવાળી વ્યક્તિનું ભવિષ્ય સારું છે, સાંસારિક દ્રષ્ટિએ પણ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ. મિત્રો, હું શું કહી રહ્યો છું? એકાગ્રતાની વાત જેની તમને ખબર નથી, હજુ તમે નથી એકાગ્રતાનું મૂલ્ય સમજ્યા, નથી ક્યારે તેનું મહત્ત્વ સમજ્યા, અને નથી એ જાણ્યું કે એકાગ્રતાના સિદ્ધાંતનું પરિપાલન કરવા માટે શું કરવું જોઈએ. તમે તો દરેક વસ્તુ માટે કહો છો કે મમ્મી આ વસ્તુ અપાવો,
તો અમે શું કરીએ? તો ગુરુજી તમે આશીર્વાદ આપી દો, આશીર્વાદથી નહીં બેટા, તપથી એકાગ્રતાથી જીવનમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ મળે છે. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.